वेलकम टू श्रीजी फूड। हूँ छू मनीषा ठक्कर। आज आप बनावीशू केरी गोटला उपयोग कर एक सरस मजा की रेसिपी। आ रेसिपी खूब टेस्टी है, घर में नाना मोटा दरेक ने खूब पसंद आवशे। तो चलो आने बनावानू शुरू करिए। आ रेसिपी बनावा माटे आपणने जोईशे केरीना गोटला। तो तमे केरी ज्यारे खावा माटे समारो के केरीनो रस काढवा माटे समारो त्यारे केरीना गोटलाने पूरेपूरा साफ नथी करवाना, एना उपर आपणे आ रीते थोड़ो केरीनो पल्प रहेवा देवानो छे। तो अहींया मैं 5 गोटला उपयोगमां लीधा छे। आमां 2 ग्लास जेटलू पाणी उमेरीशुं, नॉर्मल रूम टेम्परेचरनुं ज पाणी उपयोगमां लेवानुं छे। अने हवे हाथने सरस रीते धोई लेवाना छे। हाथ धोई लईए पछी आ गोटलाने आपणे आ रीते मसळीने साफ करी लईशुं, जेथी केरीना गोटला उपर जे पण पल्प लागेलो छे ए बधुं आ पाणीमां आई जशे। तो गोटलाने आ रीते सरस साफ करी लेवाना छे। हवे जो तमारे केरीनो रस बनावो होय तो केरीनो रस बनाववामां तमे सादु पाणी उपयोगमां लो, एना बदले जो आ पाणी उपयोगमां लेशो तो केरीनो रस पण जાડો બનશે, સાથે જ તમારે સાદુ પાણી ઉપયોગમાં લેવાની જરૂર નહીં પડે। તો તમે જોઈ શકો છો આ પાણીમાં થોડા કેરીના મોટા ટુકડા પણ છે, પણ આમાં આપણે બીજી સામગ્રી ઉમેરીશું એટલે એની સાથે આ સરસ રીતે બ્લેન્ડ થઈ જશે। તો હવે જે આમાં બાકીની સામગ્રી ઉમેરવાની છે એ ઉમેરી દઈએ। તો સૌથી પહેલા આમાં 4 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું, 3 ચમચી જેટલું દહીં ઉમેરીએ। દહીં ઓપ્શનલ છે, તમારે ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો। અને અહીંયા જે આપણે દહીં ઉપયોગમાં લઈએ એ થોડું ખાટું લેવાનું છે। 1/4 કપ જેટલો આપણે આમાં કેરીનો રસ ઉમેરીશું, કમ્પ્લીટલી ઓપ્શનલ છે, તમારે ના ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો। હવે આ બધી વસ્તુને આપણે ઝરણીથી કે હેન્ડ બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લેવાનું છે। તો આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને આ રીતની એની કન્સિસ્ટન્સી રાખવાની છે। હવે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું અને એમાં 2 ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકીએ। ઘી ગરમ થાય એટલે આપણે આમાં 1/2 ચમચી રાઈ ઉમેરીશું। રાઈ તતડી જાય એટલે ગેસ ધીમો કરી દેવાનો છે અને આમાં થોડું જીરું ઉમેરી દઈશું। આની સાથે જ 3-4 લવિંગ અને એક નાનો તજનો ટુકડો ઉમેરીએ, એક સૂકું લાલ મરચું અને થોડા સૂકી મેથીના દાણા ઉમેરીશું અને આને સાંતળી લઈશું। આ વઘાર સંતળાઈ જાય એ પછી એમાં થોડી હળદર અને થોડું લાલ મરચું ઉમેરીને સાંતળીએ। આ વઘાર બળે નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ રીતે વઘાર તૈયાર થઈ જાય એ પછી જે ચણાના લોટનું મિશ્રણ બનાવીને રાખ્યું છે એ બધું આમાં ઉમેરી દેવાનું છે। હવે ગેસ મીડિયમ ફ્લેમ ઉપર કરી દઈશું અને આમાં મીઠો લીમડો ધોઈને ઉમેરી દઈએ। તમારે લીમડો વઘારમાં ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય। આની સાથે જ આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું। તમારે આની કન્સિસ્ટન્સી જાડી કે પાતળી કેવી રાખવી છે એ પ્રમાણે તમારે પાણી આમાં ઉપયોગમાં લેવાનું છે। અત્યારે મેં લગભગ 1/2 કપ જેટલું પાણી આમાં ઉમેર્યું છે। હવે આમાં મસાલા કરીશું, તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ। આની સાથે જ 1 ચમચી ખાંડ ઉમેરીશું। તમારે ખાંડના બદલે ગોળ ઉપયોગમાં લેવો હોય તો પણ લઈ શકો છો, અને ખાંડ કે ગોળ કશું ઉપયોગમાં નથી લેવું, ને ગળ પણ સ્કીપ કરવું છે તો પણ કરી શકાય। હવે આ બધી વસ્તુને મિક્સ કરીને આને મીડિયમ ગેસ ઉપર લગભગ આપણે 7-8 મિનિટ માટે ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે આને હલાવતા રહેવાનું છે। લગભગ 8-1 મિનિટ જેવો સમય થયો છે। હવે આપણે આમાં થોડી સમારેલી કોથમીર ઉમેરીશું અને આને મિક્સ કરીને ગેસ બંધ કરી દઈશું। જ્યારે તમે ગેસ બંધ કરો ત્યારે આની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ। આને આપણે સર્વિંગ બોલમાં લઈ લઈએ અને આને સર્વિંગ બોલમાં લીધા પછી હવે આપણે આના ગાર્નિશિંગ માટે થોડી સમારેલી કોથમીર ઉમેરીશું। તો હવે આપણે આ કેરીના ગોટલાનો ઉપયોગ કરીને બનાવેલી કઢી, જેને ફજેતો પણ કહેતા હોય છે, એ બનીને તૈયાર છે। આને તમે 2 પડની રોટલી કે સાદા ભાતની સાથે પણ સર્વ કરી શકો છો। આ ખૂબ જ સરસ બને છે, તો તમે પણ બનાવીને જરૂર ટ્રાય કરજો। અત્યારે જે માપ લીધું એનાથી તમે 4-5 વ્યક્તિને સર્વ કરો એટલી ક્વોન્ટિટી બનીને તૈયાર થાય છે। આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે।